સમાચારો સાથે હું છું અનવી. વાત કરીશું આઈપીએલ ની તો ક્રિકેટ ના સુપર સન્ડે માં આઈપીએલ ની ફાઇનલ અંતર્ગત ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ખરાખરી નો જંગ જામશે. ત્યારે આઈપીએલ ની મેગા ફાઇનલ ને લઈને ક્રિકેટ રસિકો માં ભારે રોમાંચ પ્રવર્તી રહ્યું છે. આઈપીએલ ફાઇનલ માણવા માટે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ ક્રિકેટ ફેન્સ અમદાવાદ આવ્યા, જેના કારણે સ્ટેડિયમ ની બહાર પણ મેચ નો માહોલ બરાબર જામ્યો છે. બંને ટીમના ફેન્સ નો ઉત્સાહ જાણે કે સાતમા આસમાને હોય તેવું જોવા મળ્યું. ગુજરાત તેમજ રાજસ્થાને બંને ટીમના પ્રશંસકો ચીયરઅપ કરી તેમની ટીમ જ વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. તો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે ખરાખરીનો જંગ જામવાનો છે. બંને ટીમના ફેન્સ મોટી સંખ્યામાં ક્રિકેટ સ્ટેડિયમની બહાર ઉપસ્થિત છે. આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તો આ પ્રશંસકો ચીયરઅપ કરી તેમની ટીમ જ વિજેતા બનશે તેવી પણ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. આઈપીએલની મેગા ફાઇનલ જ્યારે અમદાવાદના સ્ટેડિયમમાં રમાઈ રહી છે ત્યારે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે. ના માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ બહારના શહેરો સાથે સાથે ગુજરાત બહારથી પણ ક્રિકેટ રસિકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી પહોંચ્યા છે અને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે. 7:30 વાગે જ્યારે ટોસ ઉછળશે અને 8 વાગે મેચનો શુભારંભ થવાનો છે તે પહેલા જ્યારે આજે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ અને તેને લઈને ક્રિકેટ રસિકોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે ગુજરાતની ટીમ જ્યારે ફાઇનલમાં હોય ત્યારે ક્રિકેટ રસિકોનો ઉત્સાહ બમણો થાય. 6:30 વાગે આઈપીએલની ફાઇનલ મેચ નું કાઉન્ટડાઉન શરૂ થશે. 7:30 વાગે જ્યારે આઈપીએલ મેચ માટે ટોસ ઉછળવામાં આવશે. ક્લોઝિંગ સેરેમનીમાં પણ આજે ગરબાની રમઝટ સ્ટેડિયમ ખાતે જોવા મળશે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાઉસફુલ થયું છે, દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે અને એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 6:30 વાગ્યાથી આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીની શરૂઆત થશે, જ્યાં જે 1 કલાક સુધી ચાલવાની છે અને ત્યારબાદ ક્રિકેટનો પ્રારંભ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઈપીએલની ફાઇનલ મેચ થવાની છે. પાર્કિંગથી લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. મેચ જોવા માટે દર્શકો સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. તો સ્ટેડિયમ તરફ આવવાના તમામ રસ્તા ઉપર વાહનોની અવરજવર અને લોકોની ભીડ જોવા મળી રહી છે. તો એક તરફ ગુજરાત ટાઇટન્સ અને બીજી તરફ રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે ખરાખરીનો જંગ. બંને ટીમ જે આજે બંને ટીમો વચ્ચે કાંઠેની ટક્કર જોવા મળશે. આજે અંગે વધુ વાત કરવા માટે સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે. પ્રવીણ, ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ કેવો માહોલ? જી અન્વી, મેઇન જે બીઆરટીએસ રૂટ છે ત્યાં સુધી ગેટ નંબર 1 મુખ્ય દ્વાર સુધી પહોંચતા જીએસસીબીની ટીમને અને કેમેરા પર્સન અમારા જે સાથે જે ભીખાભાઈને ઘણી બધી વાર લાગી, પણ એ ગેટ નંબર 1 પહોંચ્યા છીએ અને મુખ્ય દ્વાર પર જે દ્રશ્યો છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે કેટલું ઇલેક્ટ્રોફાઇંગ વાતાવરણ છે. મુખ્ય ગેટ છે અને તમામ જગ્યાએ જે ટિકિટ ચેક કરીને દર્શકોને એન્ટ્રી મળી રહી છે અન્વી. અને ખાસ તો જે વસ્તુ છે, કેમેરા પર્સન ભીખાભાઈને કહીશ કે ડાબી સાઈડ જ્યાંથી એન્ટ્રી થઈ રહી છે જે પાણીની બોટલો છે, પાણીની બોટલો પણ અહીંથી મુકાવાઈ રહી છે. મતલબ કે સિક્યોરિટીના રીઝન્સથી ચાહે કોઈ ફ્લેગ લઈ જાઓ છો તો ફ્લેગમાં તમારી સાથે કોઈ નાની લાકડી છે એને પણ બહાર મુકાવી દેવામાં આવે છે. તો આ મુખ્ય દ્વાર છે, દર્શકોએ એન્ટ્રી લેવાનું 3 વાગ્યાનું શરૂ કરી દીધું છે. અને જે જમણી સાઈડ, કેમેરા પર્સનને કહીશ કે એ માહોલ દેખાડે કે કેટલા દૂર દૂર સુધી દર્શકોનો જમાવડો છે, પગ મૂકવાની પણ જગ્યા નથી અને અહીંથી કદાચ આરટીઓ સુધી આ જ પ્રકારની સ્થિતિ છે. દર્શકો આવી રહ્યા છે, 6:30 વાગ્યે ક્લોઝિંગ સેરેમનીમાં પહોંચવાનું દર્શકો પ્રયાસ કરશે એટલે જલ્દીથી જલ્દી એન્ટ્રી લઈ લે. તો આ માહોલ છે અન્વી, અને આ દ્રશ્યો જોતા એક વાત નિશ્ચિત છે કે આજે રેકોર્ડ બ્રેક હાજરી દર્શકોની રહેશે આઈપીએલની ફાઇનલમાં. બીજી તરફ હું બંને રૂટ એવું નથી કે બીજી તરફ જે સ્થિતિ છે તમે ચારે તરફ જુઓ તો તમને દેખાશે, કોઈ રાજસ્થાન રોયલ્સના જર્સીમાં દેખાશે તો કોઈ ગુજરાત ટાઇટન્સની જર્સીમાં દેખાશે અને છેલ્લી ઘડી સુધી ખેલૈયાના લુકમાં પણ દેખાશે.
तो आ माहौल है क्रिकेट साथ अलग अलग माहौल जोड़ायेला हो रंग जोड़ायेला हो एक्सप्रेस प्लान करता हो तो दूर दूर सुधी आया है भरूच थी कोई आया है कोई राजकोट थी आया है एक क्रिकेट फेन अपनी साथ है जे छे अमदावाद थी पण युनिक छे एटले आ आ माहौल छे एनी साथे वात करवानो प्रयास पण करीशु आ जोश छे आ उत्साह छे एमनी साथे वात करवानो प्रयास करीशु क्यांथी अने कोने सपोर्ट करवा आव्या गुजरात गुजरात को सपोर्ट करते हैं और मैं गुजरात को सपोर्ट करता आया हूं मैं अहमदाबाद गुजरात में ही रहता हूं अहमदाबाद कुबेरनगर मंगलहार में रहता हूं और मैं मुंबई भी जाता था गुजरात को टीम को सपोर्ट करता था मैं यहां से पहले से कितने टाइम से मैं जब से आईपीएल चालू हुआ है तब से मैं सपोर्ट करता आया हूं वैसे से मैं इंडिया की टीम को चेयर अप करता आया हूं इंडिया की हर मैच में जो भी नरेंद्र मोदी स्टेडियम में जो भी मैच हुई है मैं हर मैच में आता हूं इंडिया को चेयर अप करता हूं मैं आज क्या लगता है गुजरात के फैंस ज्यादा है या फिर राजस्थान रॉयल्स के नहीं गुजरात के और गुजरात में ये नरेंद्र मोदी स्टेडियम में है और ये गुजरात में ही रहेगा कब जीतेगा ये आप तो हर जगह जाते हो मतलब मैच कवर या मतलब सपोर्ट करने के लिए तो ऐसा माहौल देखा कहीं पे नहीं मैंने ऐसा कभी भी नहीं देखा ऐसा माहौल मैंने देखा है पर जब नरेंद्र मोदी स्टेडियम में देखा जब डोनाल्ड ट्रंप और नरेंद्र मोदी आए थे तभी मैं भी आया था यहाँ पर धन्यवाद तो आ प्रकार क्रिकेट फैंस एवं नहीं कि आ एकमात्र है परंतु अलग अलग वेशभूषा थी मांडी ने तमाम लोग आ रहा है मैं कहूँ एम के एंट्री शुरू थी चुकी है आज माहौल कदाच छेला बे के त्रण किलोमीटर सुधी तमे डाबी साइड नी बात करिए जमनी साइड नी बात करिए अन्वी आज माहौल जोवा मळी रह्यो छे अने कदाच एवुं लागे छे के 7:30 वाग्या सुधी एंट्री चालशे त्यां सुधी आज प्रकारनो माहौल आपणने जोवा मळशे स्टेडियम बहार अन्वी जी प्रवीण जी रीते तंत्र ने माटे पण चैलेंज छे मोटी संख्या में लोग आवी पहोंच्या छे त्यारे केवी व्यवस्था छे लोको माटे जी अन्वी मैं एटले ज कह्यु के जे कैमरा पर्सन भीखा भाई ने कहीश के अहींया तमे जमणी साइड जुओ के डाबी साइड जुओ पोलिसमेन छे मतलब के आ जे रूट जे छे अहींथी आरटीओ जतो रूट जे जेना जे मेट्रो रूट छे तो बन्ने तरफ थी बेरिकेडिंग करवामां आव्युं छे एक पोर्शन राखवामां आव्यो छे के मात्र टू व्हीलर जई शके ए पण पार्किंग माटे કેમ કે પાર્કિંગ સ્ટેડિયમની સામેની જગ્યા પર છે બાકી તમારે ચાલીને આવવાનું હોય છે ચાહે ફોર વ્હીલ પાર્ક કરવાની હોય બહારના પાર્કિંગમાં તો બંને તરફથી ચાહે આરટીઓ તરફથી હોય કે ગેટ નંબર 4 થી હોય લોકો ચાલીને આવી રહ્યા છે બેરિકેટિંગ દરેક જગ્યા પર છે અને પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે પૂરો મોટેરા વિસ્તાર એ ટ્રાફિકના જવાનો હોય પોલીસ કર્મીઓ હોય તમામ હોય પાણીની વ્યવસ્થા છે બીજી તરફ બેરિકેટિંગ સાથે પાર્કિંગની વ્યવસ્થા છે સાથે સાથે ટીશર્ટ્સ કેપ્સ થી માંડીને જે ગાલ પર પેઇન્ટિંગ કે શરીર પર જે પેઇન્ટિંગ કરીને એક્સપ્રેસ કરે છે ક્રિકેટ ફેન્સ તો આ પ્રકારની તૈયારી છે અને અંદરની પણ સ્થિતિ ફરીથી એક વાત એ દર્શાવી દઉં અન્વી કે અંદર પાણી લઈ જવાની મનાઈ છે બહુ ક્લિયર કહી દઉં અંદર પાણી લઈ જવાની મનાઈ છે અંદર પાણી મળી રહેવું છે એ પાણી તમને ફ્રીમાં પણ મળશે અને પરચેસ પણ કરવું પડશે તો વ્યવસ્થા એ છે કે અહીંથી કોઈ ટિકિટ લઈને ક્રિકેટ ફેન અંદર જાય મેચ જોવા માટે તો કોઈ એવી વસ્તુ અંદર અલાઉ નથી જેમ કે એક ક્રિકેટ ફેન સાથે જે સિક્યુરિટી ગાર્ડ ચર્ચા કરી રહ્યો છે કદાચ એ જોઈ શકે કે ફ્લેગ છે ફ્લેગ સાથે જે દંડો છે એ પણ કદાચ અમુક જે સાઈઝ છે એ મુજબ તમને લઈ જવા દેવાય કેમ કે ગયા મુકાબલામાં ચાલુ મુકાબલે એક ક્રિકેટ ફેન મેદાન સુધી દોડી ગયો હતો વિરાટ કોહલી સાથે શેક હેન્ડ કર્યા તો સુરક્ષાનો પણ પ્રશ્ન છે અને ઘણા બધા જે ફાઇનલ હોવાથી વીઆઈપીસ પણ આવી રહ્યા છે તો સુરક્ષામાં કોઈ પણ જાતની કચાસ છોડવામાં નથી આવી રહી એકથી વધારે રો છે અને સતત સૂચના પણ આપવામાં આવી રહી છે કેમ કે અન્વી જ્યારે 1,00,000થી વધુ દર્શકો હોય ત્યારે તંત્ર માટે પણ દરેક પરિસ્થિતિમાં આ સ્થિતિ હેન્ડલ કરવી થોડી પડકારજનક હોય છે તો લાઉડસ્પીકરથી સતત સૂચના પણ આપવામાં આવી રહી છે કે ભાઈ તમને કઈ કઈ વસ્તુ લઈ જવાની મનાઈ છે એટલા માટે તમે એ વસ્તુ તમે ગેટ બહાર જ ખાલી કરી દો તો એ લાઉડસ્પીકર પણ મુખ્ય ગેટની બંને તરફ લાગેલા હશે અને સતત સૂચના અપાઈ રહી છે અને સંભવત એ જ પ્રયાસ રહેશે કે બહારથી ટ્રાફિક હળવો થાય જે પણ ક્રિકેટ ફેન્સ આવ્યા છે
સ્મૂથલી તે તમામ લોકો સ્ટેડિયમની અંદર એન્ટ્રી લઈ લે અને સમયસર લઈ લે, કેમ કે એક વખત એન્ટ્રી લઈ લેવાશે કદાચ મેચ પૂર્ણ થશે ત્યાં સુધી કદાચ આ જ પ્રકારનો સુરક્ષાની દ્રષ્ટિએ માહોલ રહેશે. જી અનવી, આભાર પ્રવીણ જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે, માહોલ દર્શાવવા માટે. તો આઈપીએલની ફાઇનલ લઈને રસિકોમાં